અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતા રસ્તાઓ પર વિઝિબિલિટી નહીવત થતા વાહન ચાલકોને હાલાકી પડી હતી. અરવલ્લી જિલ્લામાં ફરીથી ઠંડીએ માજા મુકતા જનજીવન પ્રભાવિત થયું છે. વહેલી સવારથી જ રસ્તા ઉપર ગાઢ ધુમ્મસ થતા વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા ઉપર ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઓછી હતી, જેને કારણે વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. છેલ્લા બે દિવસથી ફરીથી ઠંડીનો ચમકારો થતા વહેલી સવારે રસ્તાઓ સુનસાન બન્યા હતા. જોકે રાત્રે લોકો તાપણું કરીને ઠંડીથી રાહત મેળવતા નજરે પડ્યા હતા. ભરત કડિયા સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, મોડાસા. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક યોજવામાં આવી હતી, જેમાં દિશા અંતર્ગત આવરી લેવાયેલ યોજનાઓની વર્ષ 2019-2020ના ડિસેમ્બર 2019 અંતિત કરવામાં આવેલ કામગીરી અને પંચાયત દર્પણ ઇન્ડિકેટરની સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું કે સરકાર શ્રીની વિવિધ પ્રજા કલ્યાણની યોજનાઓનો લાભાર્થીઓને પૂરતા પ્રમાણમાં લાભ મળે તેની તકેદારી રાખી વિકાસ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરીએ. તેમણે કહ્યું કે છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોને સરળતાથી સુખ સુવિધા પ્રાપ્ત થાય તેવા વિકાસ કામોને પ્રાધાન્ય આપીએ. સાંસદ પટેલે કહ્યું કે લોકોને જરૂરી સુવિધાઓ જેવી કે શિક્ષણ, પીવાનું પાણી, આરોગ્ય, રસ્તા, વીજળી, સિંચાઈ સહિત તમામ સુવિધાઓ આપવા તે વિસ્તારના અગ્રણીઓ અને ગ્રામજનો સાથે સંપર્ક કેળવી તેમની જરૂરિયાત પ્રમાણે વિકાસ કામો કરીએ. તેમણે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 1.5 દાયકામાં વિરાટ પાયે વિકાસ કામો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં લાભાર્થીઓને રૂપિયા 2-2 લાખની સહાય આપવામાં આવે છે. તેનો પ્રચાર પ્રસાર કરી વધુમાં વધુ લાભાર્થીઓને લાભ આપવા તેમણે અધિકારીઓને જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયાએ વિકાસ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા તથા જિલ્લામાં જરૂરી સુવિધાઓ ઝડપભેર ઉપલબ્ધ બનાવવા અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આરવી વાળાએ વિકાસકીય વિગતો રજૂ કરી હતી. આરોગ્ય વિભાગની જનની સુરક્ષા યોજના હેઠળ વર્ષ 2019-20માં ડિસેમ્બર અંતિત 13,429 લાભાર્થીઓને લાભ અપાયો છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં રૂપિયા 1.60 કરોડના રસ્તાઓના કામો કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં વર્ષ 2019-20માં 2,04,346ના લક્ષ્યાંક સામે 2,61,664 લાભાર્થીઓને ગેસ કનેક્શન આપી 128% કામગીરી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ વર્ષ 2019-20માં 19,824ના લક્ષ્યાંક સામે ડિસેમ્બર 2019 અંતિત 18,822 આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. બેઠકમાં નર્મદા યોજના, નેશનલ હેલ્થ મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, સર્વ શિક્ષા અભિયાન, નેશનલ રૂરલ ડ્રિંકિંગ વોટર પ્રોગ્રામ, મિડ ડે મીલ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, વિધવા પેન્શન, પ્રધાનમંત્રી આવાસ યોજના, અર્બન બેટી બચાવો બેટી પઢાઓ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, કૌશલ વિકાસ યોજના, ડિજિટલ ઇન્ડિયા, આદર્શ ગ્રામ યોજના, સુગમ્ય ભારત, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ, નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન અને સ્માર્ટ સિટી મિશન સહિત વિવિધ યોજનાઓના કરવામાં આવેલ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ધારાસભ્યો સર્વ શશિકાંતભાઈ પંડ્યા, શિવાભાઈ ભુરિયા, કાંતિભાઈ ખરાડી, નિવાસી અધિક કલેક્ટર એલબી બાંભણિયા સહિત વિવિધ કચેરીઓના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોડાસાના વેરુંડા ચોકડી પરથી પસાર થતી માજુમ નદીની કેનાલનું પાણી રસ્તા પર ફરી વળતા લોકોને હાલાકી પડી હતી. ચાલુ વર્ષે સારો વરસાદ થતા ખેડૂતો માટે સિંચાઈનું પાણી માજુમ જળાશયમાંથી તો છોડાઈ રહ્યું છે, પણ જે કેનાલ મારફતે પાણી છોડવામાં આવી રહ્યું છે કે તે કેનાલની સાફ સફાઈ કરવામાં આવે છે કે નહીં તે આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે. કારણ કે આ કેનાલનું જે પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે તે પાણી કેનાલમાં રહેતા કચરાને લઈને થયેલું જોવા મળી રહ્યું છે. કેનાલમાં ઉગી નીકળેલા ઘાસચારા તેમજ લીલને કારણે કેનાલમાં છોડાઈ રહેલા સિંચાઈના પાણીનો વેડફાટ જોવા મળ્યો. જે પાણી ખેડૂતો માટે છોડાઈ રહ્યું છે તે પાણી લોકોની મુસીબતનું કારણ બની જતા લોકોને હાલાકીઓ ભોગવવી પડી હતી. એટલું જ નહીં, પાણી આસપાસના કેટલાક ખેતરોમાં પણ ફરી વળ્યા હતા. ભરત કડિયા સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, મોડાસા. દાનેરા તાલુકાના થાવર ગામે પત્રકાર એસોસિએશન દ્વારા ગરીબ બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં દાનેરાના પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ પીઆઈએ હાજરી આપી હતી. આ વખતે વધુ પડતી ઠંડીને લઈ પત્રકાર એસોસિએશન દાનેરા દ્વારા દાનેરા વિસ્તારના બાળકોને સ્વેટર આપવાનું નક્કી કર્યું હતું અને વિવિધ ગામડાઓમાં જઈ શ્રમજીવી વિસ્તારના બાળકોને તેમજ સરહદી વિસ્તારની પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર જેવી અનેક જગ્યાએ સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. દાનેરા પત્રકાર એસોસિએશનની સાથે દાનેરાના પૂર્વ ધારાસભ્ય પણ જોડાયા હતા. તો બીજી તરફ દાનેરા તાલુકાના થાવર આરટીઓ ચેકપોસ્ટની પાછળના ભાગમાં રહેતા ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં દાનેરાના પ્રાંત અધિકારી, દાનેરાના મામલતદાર ભગવાનદાસ ખરાડી, દાનેરા પીઆઈ એસડી ડાબી, નાયબ મામલતદાર મોડસી રાજપૂત સહિત પત્રકાર એસોસિએશનમાં સદસ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહી ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોને સ્વેટર આપ્યા હતા. તો બીજી તરફ પત્રકાર એસોસિએશનમાં આ કામગીરીને લઈ આવનાર અધિકારીઓએ પણ આ કામગીરી બિરદાવી હતી. ગિરીશ જોશી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં કોંગ્રેસ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. ધાનેરા ખાતે કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોંગ્રેસના અગ્રણીઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે ભાજપના જે નેતાના કારણે તેમના સગાવાલા કોન્ટ્રાક્ટર બન્યા છે અને રોડ રસ્તામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે, તો બીજી તરફ દાનેરાથી થરાદ સુધીના રોડનું કામ ચાલી રહ્યું છે, તે કામ પૂર્ણ કરવામાં આવે છે અને એ પૂરત મોટા ભાગના ગામડાઓના તળાવમાંથી ખંડન કરીને લાવવામાં આવે છે, ત્યારે મોટા પ્રમાણમાં રોયલ્ટીની પણ ચોરી પણ કરવામાં આવે છે. ત્યારે આ જગ્યા પર ખનન કરાવનાર સુરેશ પટેલ, જે પોતાના 10-12 ટકો ચલાવી આ જગ્યા પર પૂર્ણ કરવામાં આવે છે, ત્યારે આ સુરેશ પટેલ બડાસ મારી જણાવી રહ્યા છે કે હું ધારાસભ્યનો ભત્રીજો છું અને ક્યારે જો તંત્ર આ સુરેશ પટેલ સામે તપાસ હાથ ધરવામાં આવે તો રોયલ્ટી ચોરી સહિત અનેક ભ્રષ્ટાચાર બહાર આવવાની શંકાઓ સેવાઈ રહી છે. તો બીજી તરફ એક શક પણ ઉપજાવે છે કે ખરેખર આ ધારાસભ્યનો ભત્રીજો છે કે પછી ધારાસભ્યનું નામ વટાવી પોતાનો રોટલો શેકી રહ્યો છે. જો ખરેખર આ ધારાસભ્યનો ભત્રીજો હોય તો શું ધારાસભ્યનો ભત્રીજો ભ્રષ્ટાચાર કરી શકે? એની સામે તંત્ર પગલાં ભરશે કે નહીં, તે એક મોટો સવાલ ઊભો થયો છે. તો આ બાબતે બનાસકાંઠાના કલેક્ટર સાહેબ ખાણ ખનીજ વિભાગને જાણ કરે અને સરકારની તિજોરીને નુકસાન કરતા આ રોડના કોન્ટ્રાક્ટરને મોટા દંડની કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ગિરીશ જોશી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, બનાસકાંઠા.